નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 21 જાન્યુઆરી 2022, સવારના 5:30 નો મહત્ત્વનો હવામાન અપડેટ જાણવાનો સમય થયો છે. તો જોઈએ, અત્યારે ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં આજથી એટલે કે 21, 22 અને 23 તારીખમાં ગુજરાતમાં કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને સાથે સાથે વધારે પડતો પવન ફૂંકાવાની શક્યતાઓ છે, ત્યાર પછી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે, તેની અપડેટ જોઈએ. તો આ રીતે ગુજરાતના વાતાવરણમાં આજથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં 22 તારીખમાં ભારે વાદળો ઘેરાયેલા જોવા મળશે. 22 તારીખમાં દ્વારકા, જામનગર, થાન, જૂનાગઢ, ઉના, વડોદરા, સુરત, વલસાડ, દાહોદ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગોધરા, પાલનપુર, સારણકા, અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, ખાવડા, નલિયા આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને દિવસભર છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં 23 તારીખ સુધી તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. ત્યાર પછી 23 તારીખ પછી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હવે આપણે વાત કરીશું, આજથી આજ રાત્રે બપોર પછી પવનમાં એકાએક વધારો થશે. કચ્છ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો પવન આજે જોવા મળશે. અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો. અને આજે દ્વારકા આજુબાજુ 35 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જોવા મળશે, જે આવતીકાલે એટલે કે 22 તારીખમાં એકાએક પવનની ઝડપમાં વધારો થશે અને 63 થી લઈ 70 કિલોમીટર પ્રતિ કલાક જેવો દરિયામાં પવનની સ્પીડ જોવા મળે. એક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવતીકાલે સર્જાવાની શક્યતાઓ રહેલી છે. સમગ્ર ગુજરાત ઉપર 22 તારીખમાં 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે પવનની ઝડપ જોવા મળે, એટલે એક વાવાઝોડાના સ્વરૂપમાં આ પવન જોવા મળશે. માવઠાના વરસાદ કરતાં પવનની ઝડપ વધારે હશે, જેના કારણે ખેડૂતોએ તકેદારીના પગલાં લેવાના રહેશે. હવે જોઈએ 22 તારીખમાં વરસાદની શક્યતાઓ. દ્વારકા, જામનગર, થાન, જૂનાગઢ, ઉના સુધીના વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, અમદાવાદ આ બધા વિસ્તારોમાં, દાહોદ, ગોધરામાં પણ શક્યતાઓ રહેલી છે. જોઈએ આગળ તો સમગ્ર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ શક્યતાઓ જોવા મળશે, જે આગામી એકાદ બે દિવસ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વધારો ઘટાડો થઈ શકે છે. 23 તારીખ પછી ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ફરી વખત વધી શકે છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના અતિ મહત્ત્વના હવામાનની અપડેટના સમાચાર, જેમાં ખેડૂતોને ખાસ સૂચના તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે 21, 22 અને 23 તારીખ સુધીની એક કડક સૂચના પણ જાહેર કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાની જળસી માર્કેટયાર્ડમાં ઢાંકીને રાખવી, પોતાના ખેતી કાર્યોમાં ધ્યાન આપવું હિતાવહ રહેશે, કારણ કે કમોસમી વરસાદની સાથે સાથે પવનની ઝડપ વધારે હોવાથી મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. તો બસ ફરી વખત મળશું નવી અપડેટ સાથે લાઈવ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.